કે ઉધના સ્ટેશનનો વિકાસ થતો હોય તો ઉત્તરા સ્ટેશનનો કેમ નહીં। નમસ્કાર, ખબરછે.com પરથી હું રાજેશ શાહ। दर्शक मित्रों, 21 फेब्रुआरी सूरत महानगरपालिका की चूंटनी है और बधाज पक्षों हवे तैयारी में लागी पड़िया है। उम्मीदवारों फॉर्म पण भराई गया है, उम्मीदवारों नक्की पण थई गया है। तो आज अमारी साथे छे वोर्ड नंबर 1 ना पारुलबेन कल्पेशभाई बारोट अमारी साथे छे। तो एमनी साथे आपणे वात करीशुं के एमना एरियाना कया प्रश्नों छे जे ए सोल्व करवा मांगे छे। पारुलबेन, खबरछे.com में तमारुं स्वागत छे। તમારા એરિયાના એવા કયા પ્રશ્નો છે કે જે તમને એમ લાગે કે આ પ્રશ્નો સોલ્વ થવા જોઈએ? નમસ્તે દર્શક મિત્રો, કે ઉધના સ્ટેશનનો વિકાસ થતો હોય તો ઉત્તરા સ્ટેશનનો કેમ નહીં? અને અમરોલીને અડીને 8-10 ગામ આવેલા છે અને ત્યાં જે 7-8 લાખની વસ્તી છે તો ત્યાં સુવિધા કેમ નથી અને અમે જીતીશું? તો પહેલી પ્રવૃત્તિ અમારી આ રહેશે। પાર્વતીબેન, આપણે કોરોનાનો જે સમયગાળો હતો લોકડાઉન વખતે, તો તે વખતે તમારા વિસ્તારમાં ભાજપની કામગીરી હતી કે કોંગ્રેસે પણ કોઈ કામગીરી ત્યાં કરેલી હતી? ના, કોંગ્રેસે પણ કરેલી છે કે મારા હસબન્ડ કલ્પેશભાઈ બારોટ, જેણે લોકો પાસે પૈસા નહોતા ગામ બાજુ જવાના, તો લોકોને ટિકિટ આપીને અને લોકોને ગામ પહોંચતા કર્યા છે। જેની પાસે ખાવાના પૈસા નહોતા તો એ લોકોને અમે અનાજ પાણીની કીટો આપી છે। તો દર્શક મિત્રો, આપણે હવે કલ્પેશભાઈ બારોટ સાથે વાત કરીશું। કલ્પેશભાઈ, અમને ખબર છે કે તમારો પરિવાર લગભગ 56 વર્ષથી કોંગ્રેસની સાથે સંકળાયેલો છે અને કદાચ બહુ વર્ષો પછી આજે તમને પહેલી વાર ટિકિટ મળી છે, તો એ બાબતમાં આપનું શું કહેવું છે? નમસ્તે દર્શક મિત્રો, ખાસ કરીને તો 56 વર્ષના પાર્ટી સાથે જોડ્યા બાદ સૌ પ્રથમવાર મને કોંગ્રેસ પક્ષ દ્વારા મારી વાઇફને ટિકિટ આપવામાં આવી છે અને એમ કહી શકાય કે આઝાદીના ઇતિહાસ પછી સૌથી પહેલીવાર સુરતમાં અમારા સમાજમાંથી મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે। ત્યારે સમગ્ર પાર્ટીના નેતાઓ, મારા સમાજના કાર્યક્રમ મિત્રો, મારા વિસ્તારના કાર્યક્રમ મિત્રોનો આ તબક્કે આભાર માનું છું। કલ્પેશભાઈ, સુરતમાં ભાજપનું જોર વધારે છે અને એ ઉમેદવારોને પણ એવો આત્મવિશ્વાસ છે કે એ લોકો જીતશે અને કોંગ્રેસ માટે થોડું કપરું ચડાણ છે, તો એવા સંજોગોમાં તમારી શું રણનીતિ રહેશે? ખાસ કરીને જો એમ કહું કે ભાજપ એટલે અંગ્રેજોની બી ટીમ છે। ભૂતકાળમાં પણ આપણે જ્યારે જોયું અંગ્રેજો શાસન હતું, ત્યારે આજ ભાજપના જે વડવાઓ છે તે લોકો અંગ્રેજોના બાતમીદાર હતા અને ત્યારે પણ અમુક લોકો જે હતા જે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા, એટલે એ જ પરિસ્થિતિનું આજે ફરીથી પુનરાવર્તન થયું છે। કોંગ્રેસનો ઇતિહાસ છે આઝાદીનો, શહીદીનો, અને ભાજપ ગમે તે કહેતું હોય કોંગ્રેસનો દરેક કાર્યકર્તા એટલો સક્ષમ છે, એટલો મજબૂત છે કે આજે 28 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન હોવા છતાં પણ આજે પણ આપ જોઈ શકો છો કે 1200-1500 જેટલા ફોર્મ માત્ર સુરતમાંથી ભરાયા છે ઉમેદવારી કરવા માટે, એ જ કોંગ્રેસની તાકાત બતાવે છે। કલ્પેશ, ગયા વખતે ચિત્ર એવું હતું કે પાટીદાર આંદોલન હતું તો કોંગ્રેસને લાભ મળેલો, પરંતુ આ વખતે એવું ચિત્ર નથી દેખાતું, તો એવા સંજોગોની અંદર કોંગ્રેસ કંઈક મેળવશે? પાટીદાર સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ સાથે રહેશે। હાલમાં જે બધી વાતો આવે છે કે પાટીદાર સમાજ કોંગ્રેસને નારાજ છે, પાસ કોંગ્રેસને નારાજ છે, એવું કંઈ જ નથી। આ તમામ ખોટી વાતો ભાજપના મળતિયાઓ ખોટી રીતે ફેલાવે છે। પાટીદાર સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને પાટીદારનું બીજું નામ વફાદારી છે, એટલે કોઈ દિવસ પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે ગદ્દારી નહીં કરે। કલ્પેશ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માગું છું કે પારુલબેને કીધું કે જે તમારા વિસ્તારમાં રેલવેનું જે કામ છે તે પ્રાયોરિટીમાં છે, તો એ શું રેલવેનો એક્ઝેક્ટલી તમારા વિસ્તારમાં પ્રોબ્લેમ શું છે? ભૂતકાળમાં હું કોંગ્રેસ સરકાર વખતે રેલવે બોર્ડનો સદસ્ય હતો અને એ વખતે પણ ઘણી વખત અમે રેલવેમાં રજૂઆત કરી છે, ત્યારે હું એક આનંદ અને ગર્વની લાગણી સાથે કહી શકું કે જ્યારે ભરતભાઈ સોલંકી રેલવે મંત્રી હતા ત્યારે અમે રજૂઆત કરીને ઉત્તરાયણ સ્ટેશન પર PRSC સુવિધા ચાલુ કરાવેલી હતી। ભૂતકાળમાં લોકો ટિકિટ કરવા માટે સુરત સ્ટેશન આવવું પડતું હતું, પણ કોંગ્રેસની સરકાર જે ગરીબોની સરકાર કહેવાય છે, તો એ વખતે અમે ઉત્તરાયણ સ્ટેશનનો PRS ચાલુ કરાવેલું હતું અને આજે ત્યાંના લોકો ઉત્તરાયણ સ્ટેશનની ટિકિટ રિઝર્વેશન કરવા માટે જઈ શકે છે। પરંતુ આ ભાજપ શાસકો અને ખાસ કરીને સુરતના જે સાંસદ છે એવું કહેતા કે ભાઈ દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો અમે સુરતને DRM ઓફિસ અપાવશું। આજે 6-6 વર્ષ થઈ ગયા તો સુરત સ્ટેશન પર DRM ઓફિસ નથી મળી, અને બીજું કે સુરત સ્ટેશનની જેટલું અંતર ઉધના સ્ટેશનનું છે એટલું જ અંતર ઉત્તરાયણ સ્ટેશનનું છે, તો ઉધના સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઉત્તરાયણ સ્ટેશન પર વિકાસના નામે અને 0 છે। એટલે હું ચોક્કસ કહીશ કે સુરતના જે સાંસદ છે એ લોકલ પ્રજા સુરત સંસદીય વિસ્તાર અને ખાસ કરીને અમારા જે વિસ્તાર છે વોર્ડ નંબર 1,
ત્યાં આગળ અમરોલીને અડીને 7-8 ગામ આવેલા છે અને જેમાં અંદાજે 7-8 લાખની વસ્તી છે એ લોકોને પ્રશ્નને વાંચા આપવામાં નપણિયા પુરવાર થયા જે હું ચોક્કસપણે કહી શકું. તો દર્શક મિત્રો, આ હતા પારુલબેન બારોટ અને કલ્પેશભાઈ બારોટ. કલ્પેશભાઈ રેલવેના સાથે પણ ઘણી રીતના સંકળાયેલા છે. કલ્પેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર.